अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। છાશ રેલમ છે એમાં માખણના માખણ તરી રહ્યું છે, કારણ કે આ તો 9 લાખ ધેનુઓનું ગોરસ હતું। ડોશીમાના ટબોડી દૂધની વાત તો હોય નહીં। સાંજે આખા ઘરે વાળું કર્યું, સવારના દૂધ માટે થઈ, સવારના ચા માટે દૂધ રાખી મૂક્યું અને એમાં બરાબર પેલી મીંદડી આવી ને મીંદડીએ એવી ઠેબે ચડાવ્યું કે ટબોડી ઊંધી વળી ગઈ, આખા ઘરમાં દૂધ રેલમ છેલ। ટબોડી દૂધમાં એ આખું ઘર પલળી ગયું, એની ટબોડી હશે કેવડી। પણ આ તો 9 લાખ ધેનુઓનું ગોરસ છે બાર, 9 લાખ ધેનુઓના ગોરસને આખા ઘરમાં છાશ રેલમછેલ થઈ। ભગવાને એક માખણનો લોંદો લઈ અને ઠીબડા ઉપર લઈ ભગવાન બહાર ગયા। જ્યાં બહાર જાય ત્યાં એ જ સમયે કૂતરા બિલાડા વાંદરા બધા રાહ જોઈને બેઠા, કંઈ કનૈયો બહાર આવે ને કંઈ ખાવાનું મળે। કૃષ્ણ બહાર ગયા અને યશોદા બરાબર ઓરડામાં આવે છે, જ્યાં જુએ ત્યાં તો આખી ગોળી ફૂટી ગયેલી, આખા ઘરમાં છાશ રેલમછેલ। યશોદાને એટલો ક્રોધ આવ્યો કે ભ્રુકુટીનો વર્ણ બદલાયો, આંખ એકદમ લાલ ચોળ બની ગઈ અને હાથમાં લાકડી લઈ અને યશોદા કહે છે કે આજ આને દંડ આપ્યા વગર ન મૂકું, બાંધી દઉં આને, ખાવા ન દઉં। માં ચાલતા આવે ને તો એના પગની અંદર ઝાંઝર પહેર્યા છે, એટલે ઝાંઝર પહેર્યા છે, ઝાંઝરનો અવાજ આવે છે, એટલે માં બરાબર દબાતા પગે આવ્યા છે, ઝાંઝર ન ખખડે, નહીતર ઝાંઝર સાંભળી દે તો ઓલો ભાગી જાય। એટલે ઝાંઝર બરાબર દબાતા દબાતા પગે આલા આવે, પણ એમાં કનૈયાના નસીબ હારા ને કે માને બરાબર પગમાં ઢીચણિયું આવ્યું, પગમાં ઢીચણિયું આવ્યું એટલે ઝાંઝર ખખેડ્યું। આ ઢીચણિયું ખબર છે ને કેટલા લોકોએ ઢીચણિયું જોયું છે, આ જરા ઊંચો કરો એટલે ખબર પડે, નહીં તો હું બધું આમ નમ કેતો જાય પણ ખબર જ નહીં હોય, હાવ બધું અવળું જાહે નથી પેલા હાસ્ય કલાકારો કહેતા। એક જણો એના ઘરમાંથી કબાટ બહાર કાઢતો હતો, સાંજનો સમય થઈ ગયો હતો, કબાટ બહાર કાઢે એમાં અડધો કબાટ બહાર નીકળ્યો અને અડધો ઘરમાં ઈ હલવાઈ ગયો, ઈ અંદરથી બળ કરે પણ ઈ કબાટ બહારો નીકળે નહીં। હવે કોઈક નીકળે તો કહું, કે બરાબર એમાં એક બે વ્યક્તિઓ નીકળ્યા, બે વ્યક્તિઓને કહે છે એ ભાઈ જરા કબાટ લેવરાવો નહીં। બોલા બે વ્યક્તિઓ બહાર હતા એને કબાટ લેવરાવવા લાગ્યો, આ અંદર હતો ઈ લેવરાવે, બહાર હતા એને એમ કે આને અંદર લઈ જાવ એટલે ઈ બે અંદર ધક્કો મારે, આ અંદર હતો ઈ બહાર ધક્કો મારે। કલાક પછી ઓલા બે બોલ્યા કે ભાઈ આ કબાટ હવે અંદર નહીં જાય, ઓલો કે તમે આને અંદર ધક્કો મારો, આને મારે બહાર કાઢવો છે, ક્યાંક આવું ન થાય, હું બધું કહી દઉં પછી તમે પૂછશો આ ઢીચણિયું હું। હા, આ બધી આપણી પરંપરાઓની વસ્તુઓ છે, ઢીચણિયું બહુ મીઠું હોય, શહેરમાંથી ગામડે મહેમાન ગયા, બરાબર વાતો ચિતો કરીને બપોરનો સમય થયો, ભોજન માટે બેઠા, એક રોટલી બીજી રોટલી ખાધી એટલે વળી પાછા ગરધણીને એમ થયું કે લાવીને પૂછી લઉં કદાચ મહેમાનને ઢીચણિયું ફાવતું હોય તો, એટલે ગરધણી પૂછ્યું મહેમાન ઢીચણિયું ફાવશે, મહેમાન મૂંઝાણો ઢીચણિયું હું ખબર નહોતી, હવે કરવું હું, મહેમાન કહે છે આપો ને ભાવશે તો ખાવું, અરે એટલેથી મૂંગો રહી તો એ વાંધો નથી, કે અડધું આપજો અડધું, ઢીચણિયું જો આમ હોય આમ
આમ પગ રાખવાનો પછી જમવાનું. બહુ ગળ્યું હોય હા આપુ, આ વખતે તું ઘરે જઈશ ને તે લેતું જજે. આ વખતે તને નહીં પ્રહર ને આપું છે, પ્રહર આઠે પ્રહર આનંદ. એ સરસ્વતી માની વીણા વગાડ્યા કરે ને મારો પ્રહર આનંદ કર્યા કરે. આ તાર વાદ્ય તંતુ વાદ્ય છે ને બધા, એ બહુ અઘરા છે એને મેળવવા. આ બધા મેળવે છે સાહેબ, એના ઉપર ભગવાન નટરાજ ની કૃપા છે. એટલે આ તંતુ વાદ્ય ને બધા વાદ્ય ની સાથે આ બધા જો બસુરું વગાડે ને તો તમે મને હાંજે કાઢી મૂકો. કેવો રૂપાળો લાગે જો તારો સુર હો. આમાં છે ને અમુક અમુક મને આ લોકોને આનંદ એટલા માટે કરાવવું કે અમારે લોકોને અમને ખબર ન હોય ને અમારા નિયમો સમાજે ઘડી નાખ્યા હોય. દાદાને આમ ન કરવાનું હોય, દાદાને આમ ન કરવાનું હોય, દાદાને હવારમાં 5-4 વાગ્યા ઉઠવાનું, એટલે તમારે ઉઠવું તો ઉઠો ને, મને હોવા દો નહીં. તમને તમે મારી ઉપર શું છે, 4 વાગ્યા ઉઠાડે અમને, કે દાદાએ તો 4 વાગે ઉઠવું પડે ને, એટલે અમને હોવા દો નહીં, અમે ઉઠીને અમારું કર્મ કરી લેશું. તમે અમારો નિયમ તમે હે ના નક્કી કરો છો. પણ ઢીચણીયું બરાબર નું બહુ મીઠું હો. અત્યારના છોકરાઓને આ બધી વસ્તુ ન જોઈ હોય ને તો એને એક એક વખત દેખાડજો. ઓલું બુંગણ નાડું આ બધું દેખાડજો, નકર અત્યારના છોકરા ને તરફાળ હું એને ગોતતો હોય. આ તરફાળ ક્યાં છે? અત્યારના છોકરાને તમે એટલું કયો પછેડી હોય એટલી હોડ કરાય, એ પછેડી હું ઈ જેને ખબર ન હોય તો બિચારો હોડ હે ની કરે. એટલે બરાબર માના પગમાં ઢીચણીયું ચડ્યું ને ઝાંઝરનો અવાજ આવ્યો. ઝાંઝર નો અવાજ આવ્યો એટલે ભગવાન કૃષ્ણ પાછળ જોવે જ્યાં ત્યાં માં આવે છે હાથમાં લાકડી ને આંખ ની રાતડી જોઈ ગયા. એટલે હાથમાં રહેલી માખણ ની એક ઠીબડી ઈ ઓલા વાંદરાઓને અને કૂતરાઓને આપીને કે તમારે ખાવી હોય તો ખાવ, હવે મારે ખાવી નથી. આ ભગવાન આગળ દોડે, પાછળમાં યશોદા દોડે, આગળ ભગવાન પાછળમાં યશોદા, એક બે ચક્કર લગાવ્યા અને માં જરા શરીરમાં જાડા હતા એટલે થાકી ગયા, થાકી અને ઓસરીના કોરે આવીને ભગવાન એ યશોદા બેસી ગયા છે. ઓસરીના કોરે આવીને થાંભળીને ટેકો દઈ અને યશોદાની આંખમાંથી અશ્રુની ધારા વહીને કહે છે કે કનૈયા, તે મારી કિંમત આ ગામની અંદર સાવ કાકરાની કરી નાખી છે. એક થોડી વાર માટે હું એક દૂધની તપેલી ઉતારવા ગઈ એટલી વખત તું રાહ ન જોઈ શક્યો. તારા તોફાન એટલા બધા વધી ગયા છે ને, એ તોફાનને લઈ અને હું આ ગોકુળમાં નીકળું ને તો ગોકુળની એક પણ વ્યક્તિ એમ નથી કહેતી કે યશોદા જાય, તરત જ વાતો કરે છે, જો પેલી ચોરની માં જાય છે. લાલા તે મારી આબરૂ સાવ કાકરાની કરી નાખી. યશોદા રેડા ને કૃષ્ણને ન ગમ્યું. એકદમ ભગવાન કૃષ્ણ દોડતા આવી માની ગોદમાં બેસી અને પોતાના નાના એવા હાથથી માના અશ્રુને લૂછે છે. માં મારી ભૂલ થઈ, તને કોઈ દિવસ હેરાન નહીં કરું, હવે તું રડીશ નહીં. માને રડતા જોઈને કૃષ્ણ ન રહી શક્યા. માએ હાથ પકડીને કહે છે, લાલા શું ઉતાવળ હતી એટલી બધી, માં બહુ ભૂખ લાગી હતી મને. અને એ સમયે માને ક્રોધ હજી વ્યાપ્યો છે એટલે ક્રોધને લઈ અને કનૈયાનો હાથ પકડીને કહે છે, લાલા આજ તને હું ખાંડણિયા સાથે બાંધી દઈશ, પડ્યો રે આખો દિવસ,
તને કોઈ કોઈ જમવાનું નહીં આપે, નહીં કોઈ તને પીવાનું પાણી આપે. બહુ તારા તોફાન વધી ગયા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. कन्हैयो रड़े छे, मां मारी भूल थई गई, मने रेवा दे ने, अबे तने कोई दिवस हैरान नहीं करू. કૃષ્ણ રડે છે, યશોદા એનો હાથ પકડી અને ઢસડતા ઢસડતા લઈ જાય છે. ખાનણિયા પાસે જાય છે. કનૈયો કહે છે, માં મને બહુ ભૂખ લાગી છે, રેવા દે ને, આજ મારી ભૂલ થઈ ગઈ, હવે પછી તને કોઈ દિવસ હેરાન નહીં કરું. નહીં લાલા, આજ તને હું બાંધી દઈશ, તારા તોફાન બહુ વધ્યા છે. માએ દામણું લઈ અને એક છેડો ખાનણિયા સાથે બાંધ્યો અને એક છેડો ભગવાનના ઉદરે બાંધવા જાય, જ્યાં ઉદરે બાંધીને એમ લગાવી ભરડો લગાવી જ્યાં ગાંઠ મારવા જાય ત્યાં દામણું બે આંગળ ટૂંકું પડે. બે આંગળ દામણું ટૂંકું પડે છે. માએ વળી પાછું બીજું દામણું લીધું, બીજું દામણું ટૂંકું પડે. ભાગવત એમાં ભગવાન કહે છે, માં આમ જો તું અહંકારથી બાંધવા જઈશ ને તો કોઈ દિવસ નહીં બંધાવ, કારણ કેટલા ઋષિ મુનિઓ વર્ષોથી નાક બંધ કરીને બેઠા છે મને બાંધવા, હજી હું કોઈનાથી બંધાયો નથી, પણ એકવાર પ્રેમના તાતને બાંધી જો હમણાં બંધાઈ જાઉં. કૃષ્ણ પ્રેમથી બંધાય સાહેબ. એ કૃષ્ણ તમારી અહંકારથી નહીં બંધાય, પ્રેમથી ના તો બાંધી જવું એની સાથે એક વાર. એક વખત તમે કૃષ્ણ સાથેનો નાતો બાંધશો પછી કદાચ તમે નાતો નહીં નિભાવી શકો, કોઈ વાંધો નથી, પણ હું સંપૂર્ણ ભરોસા સાથે કહું છું કે કૃષ્ણ તમારી સાથેનો નાતો અવશ્ય સંભાળશે સાહેબ, એ તમારો નાતો નહીં છોડે. કૃષ્ણ રડે છે, માની ઈચ્છા છે કે મારાને બાંધવો છે, એટલે ભગવાને માની ઈચ્છા પૂરી કરવા માટે થઈ અને ઉદરના ભાગે દામણાથી બંધાયા, એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. દામણાએ ઉદરથી બંધાયા, ઉદરના ભાગમાં દામણા હતા એટલે દામોદર ભગવાનનું નામ થયું છે. મા બરાબર કનૈયાને બાંધીને જાય, કનૈયો રડે છે, મા છોડી દે, મા છોડી દે. માએ કઈ સાંભળ્યું નહીં, બરાબર માં યશોદા ઓરડામાં ગયા, આમ ઓરડામાં ગયા, આ બાજુ ભગવાને રડવાનું બંધ કર્યું. ઈ કે કોઈ સાંભળે નહીં, ખોટું રોવું હું, કોક સાંભળે તો રડાય. ભગવાન કૃષ્ણ ગોઠણિયા ભર થઈને આગળ ચાલે અને નંદ બાબાના આંગણામાં બે યમલા અર્જુનના વૃક્ષ ઉભા છે. યમલા અર્જુનના બે વૃક્ષોના બે થડની વચ્ચેથી ભગવાન કૃષ્ણ નીકળી ગયા, પણ પેલો ખાનણીઓ ફસાઈ ગયો અને ભગવાને એક જોર લગાવ્યું, મૂળ સહિત બે વૃક્ષો ધરાશાયી થયા અને એ બે વૃક્ષના મૂળમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા, નલકુબેર અને મણિગ્રીવ. બે દિવ્ય પુરુષો નીકળ્યા છે, દેવર્ષિ નારદના શાપને લઈ અને વૃક્ષ બન્યા હતા. મદિરા પાન કરી અને સરોવરની અંદર તળાવમાં જ્યારે સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે એ સમયે દેવર્ષિ નારદ ત્યાં નીકળ્યા, પણ દેવર્ષિ નારદનું અપમાન થયું અને નારદે શાપ આપ્યો. એ શાપમાંથી આજે મુક્ત કર્યા ભગવાને દ્વાપર યુગની અંદર નલકુબેર અને મણિગ્રી, આ બેઉને ભગવાને શાપમાંથી મુક્ત કર્યા છે. યમલા અર્જુનના બે વૃક્ષો ધરાશાયી થયા, બે વૃક્ષના મધ્યમાં ભગવાન કૃષ્ણ છે, યશોદા નંદ બાબા ગોપ ગોવાળો બધા લોકો દોડી દોડીને આવ્યા અને એ સમયે યશોદાએ ભગવાન કૃષ્ણને તેડી લઈ સીધા ગૌશાળામાં ગયા, મારા લાલા માથેથી ઘાત ગઈ. ગાયનું પૂંછડું સાત વખત કનૈયા ઉપરથી ઉતાર્યું અને ગૌમૂત્રનો છટકાવ કર્યો, મારા કનૈયા ઉપરથી ઘાત ગઈ. થોડા દિવસ થયા એટલે યશોદા કહે છે કે નંદરાય ચાલો ને હવે આપણે જતા રહીએ, અહીંથી ક્યાંક બીજે રહેવા જઈએ. નંદ બાબા કહે છે યશોદા ક્યાં જવું? બાજુમાં ઉભેલા ગોવાળો કહે છે કે નંદરાય જો જવું હોય તો અહીંયા નજીકમાં વૃંદાવન છે, વૃંદાવનમાં જાશું તો ગાયોને નિરણ મળશે
અને આપણને રહેવા માટે સ્વચ્છ એવી જગ્યા મળશે. બધા લોકો આ સ્વીકાર કર્યો આ પ્રસ્તાવને, અને સૌ લોકો વૃંદાવન જવાની તૈયારી કરે. વૃંદાવન જતા પહેલા ભગવાને સુખિયા માલણ પર કૃપા કરી. સુખિયા માલણને ભગવાને જેટલું પણ અનાજના દાણા આપ્યા એમાં એણે સંતોષ માન્યો. એટલે આ જગતમાં સુખી કોણ? મહાપુરુષો કહે છે જેને સંતોષ છે એ આ જગતનો સદૈવને માટે સુખી માણસ છે. પણ જેને સંતોષ નથી એના ઘરમાં કદાચ અબજો રૂપિયાની સંપદા હોય તો એ માણસ સુખી ન થઈ શકે, કારણ એને સંતોષ નથી. જે માણસ સંતોષ છે એને સુખી છે. એટલે કહેવાયું સંતોષી નર સદા સુખી. જીવનમાં સંતોષ રાખજો. ભગવાને જે આપ્યું છે એમાં આભાર માનજો અને એમાં આનંદને મેળવજો. બાપ પરમાત્માએ જે આપ્યું છે એ આપણી લાયકાત પ્રમાણે આપ્યું છે. જે આપ્યું છે ને એનો જ ભગવાનનો આપણો ઉપકાર છે. ભગવાન કે આપણને આપ્યું છે. માણસ દુખી થાય છે એનું મૂળ કારણ એ છે નથી આપ્યું ને એની પાછળ દોડવું છે. મહાપુરુષો કહે છે કે ભગવાને જે આપ્યું છે એમાં તમે સંતોષ રાખો, એનો સદુપયોગ કરો, એનો આનંદ મેળવો, અને જે નથી આપ્યું એને ભૂલી જાઓ, એટલે પછી ચિંતા જ નથી. પણ આજનો મનુષ્ય આજે જે આપ્યું છે એને તેજુરીમાં મૂકી દે, નથી આપ્યું એની વાહે દોડ્યા કરે, એટલે દુખી થાય છે. આપ્યું છે એનો આનંદ મેળવો, જે છે એમાં સંતોષ માનો. સુખિયા માલણ પર ભગવાને કૃપા કરી. ત્યારબાદ વૃંદાવનમાં ગમન થયા. વૃંદાવન ગયા ત્યાં ભગવાન વાછડાઓને લઈને ચરાવવા જાય. એમાં વત્સાસુર નામનો રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવે. ભગવાને એ વાછડાના રૂપમાં આવેલા વત્સાસુરને માર્યો અને ત્યાં સાથે રહેલા દરેક ગોવાળો ભગવાનનો જયઘોષ કરે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવન વિહારી લાલનો જયઘોષ થયો. આજ પાંચમો દિવસ છે એટલે આવતીકાલ છઠ્ઠો દિવસ. છઠ્ઠા દિવસ માટે આપ સૌને મારી આ જીવનની પાઠશાળામાં, જીવિકાની નહીં આ જીવનની પાઠશાળામાં એક પ્રશ્ન છે કે આપણે પાંચ દિવસથી આ જયઘોષ કરીએ ત્યારે રોજના માટે જયઘોષમાં હાથ અધર કરીએ છીએ, આ હાથ ઉપર લઈ જવાનો સાચો અર્થ શું છે એ આવતીકાલ તમારે લઈને આવવાનો છે. સવારમાં આપણો પહેલાં લેશન તપાસવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઠોઠ હશે એને આગળ બિહારીશું, જે વિદ્યાર્થીઓ હોશિયાર હશે એને એનાથી આગળ બિહારીશું. સ્કૂલમાં એવું હોય બરાબર ને સાહેબ, હોશિયાર વિદ્યાર્થીને પહેલી બેન્ચ ઉપર, ઠોઠ હોય તો છેલ્લી બેન્ચ, એ ઠોઠનો ઠોઠ જ રહી પછી ભગત. હા એને ગમે તે, અને ઠોઠની એને એનું દફતર વીતો ને તો નકરા એમાં વતરણા જ હોય, ઠોઠ નિહાળ્યા અને વતરણા જાજા. એટલે આવતીકાલ આ પ્રશ્નનો જવાબ લઈને આવજો. વત્સાસુર નામના રાક્ષસનો વધ કર્યો ભગવાને. ત્યારબાદ યમુનાના કિનારે એક બગલો છે, બગલાનો પણ ભગવાને વધ કર્યો. એ બગલો એટલે દંભનું પ્રતીક. અને મહાપુરુષો એમ કહે છે, ભાગવતકાર એમ કહે છે, તમારા જીવનમાંથી દંભનો નાશ કરજો, કારણ દંભ હશે તો ભક્તિ નહીં થાય અને ભક્તિ નહીં થાય તો ભગવાન નહીં મળે. કેટલાય લોકો તો ભક્તિમાં દંભ કરે. અને ફરી પાછો કહું સાહેબ કે ભક્તિ કરો તો ભક્તિ નિસ્વાર્થ ભાવથી કરજો, નિષ્કામ ભક્તિ કરજો, એમાં કશું માંગતા નહીં. અને હું તમને હાથ જોડીને કહું છું, તમે માગો અને ઓલો આપી દે એ એટલો બધો ગાંડો નથી. બરાબર છે, તમે જેટલું માગો એટલું આપી દે એટલો બધો ગાંડો નથી સાહેબ. બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાવું માને. બે પાંચ ફૂલ લઈ બે પાંચ ફૂલ લઈને મંદિરે વૈયા જાહો, માનતા કરી રહ્યો અને તમને ભગવાન આપી દે આવું બધું, તમે આવી ભ્રમણાઓથી આઘા વૈયા જાજો નહીં આપે. ઈ અંદર બેઠો બેઠો કહેશે, એવા બે ફૂલ ના બે લાખ
દેતો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. બે ફૂલ ના બે લાખ દેતો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. બે ફૂલ ના બે લાખ દેતો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઈ કઈ ભોળો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઈ કઈ ભોળો. છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. તમે છેતરવા જાવ અને ઈ છેતરાઈ જાય, આવો હાવ ભળો નથી, હાવ ગાંડો નથી અને હાવ સસ્તો નથી કે તમારા બે ફૂલમાં માની જાય. હા, તમે નિસ્વાર્થ ભાવથી બે શબ્દોની પ્રાર્થના કરશો તો મારો કનૈયો રાજી થઈ જશે, પણ તમે બે ફૂલ લઈને જાવ અને બે લાખ માંગતા આવો તો એ કઈ બે લાખ દઈ દે એવો હાવ. ભક્તિમાં દંભ ન ચાલે, માટે ભગવાને બગલાનું રૂપ લઈને આવેલા બકાસુરનો ભગવાને વધ કર્યો. એ કથા મને તમને સમજાવે કે જીવનમાંથી દંભનો નાશ કરજો, જીવનમાં દંભ નહીં ચાલે. ત્યારબાદ બ્રહ્માના મોહની કથા છે. ભગવાન સૌ ગોવાળો સાથે જાય, કોઈકના ઘરના માખણ ખાય, કોઈકના ઘરના છાશુ પીવે, કોઈકનું હેઠું માખણ ખાય, કોઈકના આંગળાઓ ચાટે. એટલે બ્રહ્માને થયું આ કઈ ભગવાન હોય, કોઈકના હેઠા ખાઈ ભગવાન હોય. એટલે એક વખતના સમય બરાબર ભગવાન ગોવાળિયાઓને લઈ અને જંગલમાં ગયા ગાયો ચરાવવા માટે, વાછડાઓ ચરાવવા માટે. એ સમયે ભગવાન બ્રહ્માએ કસોટી કરી, જેટલા પણ વાછડા હતા, જેટલા પણ ગોવાળો હતા, આ બધાને લઈને બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં ગયા, આ બાજુ સાંજનો સમય થયો. ભગવાન કૃષ્ણ કહે છે કે જો એકલો ઘરે જઈશ તો બધી ગોપીઓ મારા ઘરે આવશે, મને પૂછશે કનૈયા અમારા દીકરા કઈ ગયા, અમારો છોકરો કઈ ગયો, અમારા વાછડા કઈ ગયા, હું શું જવાબ આપીશ. અને ભગવાને લીલા કરી, જેટલા વાછડા જેટલા ગોવાળો હતા એટલા રૂપ ભગવાને ધારણ કર્યા છે. કારણ કે ભગવાન અનંત છે, ભગવાન એકમાંથી અનેક બન્યા છે. ગોપીઓની ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાને આ લીલા કરી છે. ગોવાળોને બધાના રૂપ લઈ ભગવાન ગયા. એક વર્ષ સુધી આ લીલા ચાલી છે, પણ કોઈને ખબર નથી કે આજે આ શું થયું છે. એક વર્ષના અંતે બ્રહ્માજીને ખબર પડી ગઈ કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. બ્રહ્માજી એકાંતમાં આવી અને ભગવાન કૃષ્ણ પાસે માફી માંગીને કહે છે, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. અને ત્યારે ભગવાન કહે છે કે હે બ્રહ્માજી, મેં મારા પ્રાગટ્ય સમયે મેં આપ સૌને કહ્યું હતું કે હું જન્મ લઉં છું, રામા અવતારમાં મેં એક વચન એક સ્ત્રી એક બાણ આ બધી મર્યાદાઓનું પાલન કર્યું હતું, અને કૃષ્ણ અવતારમાં આવું છું તો જે લીલા કરું એમાં તમારે મારા ઉપર શ્રદ્ધા અને ભરોસો રાખવો રહ્યો, પણ તમે આજે મારા ઉપરનો ભરોસો ગુમાવ્યો છે. તમે મારી લીલામાં શંકા કરી છે, આજ પછી ક્યારેય મારી લીલામાં શંકા ન કરશો.
ब्रह्माजी एकांत में भगवान पासे क्षमा प्रार्थना मांगी निकली जाए। धीमे धीमे समय पसार थयो, जे गोवाळो हता जे वाछड़ाओ हता ए मूल रूप में आया पाछा, अने जेटला वाछड़ाओ भगवान सर्जन कर्या हता वळी पाछा पोतानी अंदर समावी लीधा छे। ईश्वर धारे त्यारे पोतानी शरीर माथी आ समाज नु निर्माण करे, अने ईश्वर धारे त्यारे आज सृष्टि ने फरी पाछो पोतामा समावी ले छे। एटले कहेवू गमे छे के ज्यारे कई न हतुं त्यारे पण ईश्वर हता, ज्यारे आ धरती छे त्यारे पण ईश्वर छे, अने ज्यारे आ धरती नहीं होय त्यारे पण ईश्वर सदैव ने माटे रहेशे, एमां कोई संशय नथी। ब्रह्म हता, ब्रह्म छे, अने ब्रह्म रहेवाना, मां कोई संशय नथी। માટે ક્યારે એવું ન બોલશો અમે છીએ એટલે બધું ચાલે છે, તું નહોતો ત્યારે પણ આ ધરતી હતી, તું છે ત્યારે પણ આ ધરતી છે, અને તું જતો રહીશ ત્યારે પણ આ સમાજ આ ધરતી આમનમ રહેવાની છે। માટે નાહકનું અભિમાન ન કરીશ, દંભ ન રાખીશ। ભગવાન ધીમે ધીમે મોટા થયા, હવે ભગવાન ગોપાલ બન્યા છે, ગાયોને ચરાવે છે, ભગવાન ગોપાલ બન્યા। એમાં બરાબર એક વખતના સમયે ધેનુકાસુર નામનો રાક્ષસ એક ગધેડાનું રૂપ લઈને આવે છે, અને એ ગધેડાના રૂપ લઈને આવેલા એ ધેનુકાસુરને ભગવાને પોતે ન માર્યો, પણ એ ગધેડાના રૂપમાં આવેલા ધેનુકાસુરને દાઉજી મહારાજના હાથે મરાવ્યો। દાઉજી મહારાજે ધેનુકાસુરનો વધ કર્યો, અને સાથે રહેલા ગોવાળિયાઓ ભગવાનનો જયઘોષ કરે, બોલીએ દાઉજી મહારાજ કી જય, દાઉજી મહારાજનો જયઘોષ થયો। હવે ભગવાનને આ ધેનુકાસુરને માર્યો, આ ધેનુકાસુર આધ્યાત્મિક અર્થમાં શું છે, દેહાધ્યાસ। આ જીવનમાંથી દંભ પણ કાઢજો, અને બહુ શ્રેષ્ઠ વાત કરી મહાપુરુષોએ કે આ જીવન મળ્યું છે તો સૌથી પહેલો આ શરીરનું અભિમાન તમે છોડી દેજો, આ શરીર છે અમારું, કારણ આ શરીર ક્યારે પડી જશે એનો કોઈ ભરોસો નથી। ક્યાં ભરોસા હૈ ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં કિસી કા, કોઈનો સાથ ન આપે જિંદગી, એ તો એને સારું લાગે ત્યાં સુધી યાત્રા કરે, જેવું લાગે કે બસ બહુ થયું એટલે ન્યા પૂર્ણ વિરામ। ધેનુકાસુરનો વધ કરીને ભગવાને બતાવ્યું, આ શરીર મળ્યું છે, આ દેહ મળ્યો છે, દેહનું અભિમાન ન કરશો, પણ ભગવાને આ દેહ આપ્યો છે તો સદૈવને માટે ભગવાનનું યજન કરજો, અને એટલા માટે બિલ્વ મંગલ પોતાના સ્તોત્રમાં લખે છે, જી હવે સદેવમ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી। જી હવે સદેવમ ભજ સુંદરાણી, હે જીવ તું જ્યાં સુધી જીવે ત્યાં સુધી તારા જીભ ઉપર ભગવાનનું નામ લેજે, એ મનોહર કૃષ્ણના નામનો ઉદ્ગાર કર્યા કરજે, નામાનિ કૃષ્ણ સ્ય મનોહરા, કૃષ્ણના નામનો ઉદ્ગાર કરજે। અને આ જીવનમાં ભગવાનનું નામ લેવાથી શું મળે છે, આપણી ત્રણ અવસ્થાઓ હોય, એક સુખની અવસ્થા, એક દુઃખની અવસ્થા, અને એક અંતિમ અવસ્થા, આ ત્રણ અવસ્થાઓ। આ અવસ્થામાં ભગવાનનું નામ લેવાથી શું મળે તો બિલ્વ મંગલ પોતાના સ્તોત્રમાં, ગોવિંદ માધવ સ્તોત્રમાં લખ્યું, દામોદર સ્તોત્રમાં બતાવ્યો, સુખા વસાને ઇદમેવ સારમ દુખા વસાને ઇદમેવ અગ્રેયમ,
देहावसाने इदमेव चाप्यम। हे जीव, तू जो सुखी हस अने सुखमा भगवान ने याद करीश ने तो तने सद्बुद्धि प्रेरणा थशे। सुखमा भगवान ने याद करवाथी सद्बुद्धि मळे छे। सुखावसाने इदमेव सारम, पण दुखमां भगवान ने याद करीश तो तने धैर्य मळशे, धीरज मळशे। नहीं तो दुखमां माणस हारी जतो होय छे, पण दुख आवे त्यारे भगवान ने याद करजे। सुख आवे त्यारे पण भगवान ने भजजे, दुख आवे त्यारे पण भगवान ने याद करजे। तने धैर्य मळशे, धीरज मळशे। अने हे जीवात्मा, तारो अंतिम समय आवे। देहा वसाने इदमेव जाप्यम्। ज्यारे तारो देह नो अंत समय आवे त्यारे तू भगवान ने याद करीश ने तो हे जीव तने मोक्ष मळशे, मुक्ति मळशे, शांति मळशे। माटे तू आ त्रणेय अवस्थामां मारा हरि ने याद करजे। गोविंद दामोदर माधव मारा गोविंद ने गाई लेजे बाप। सुखमां पण ईश्वर ने याद करजो, दुखमां पण ईश्वरने याद करजो, अने अंतिम समय आवे त्यारे पण याद करजो। तमारी पासे संपदा आवे तोय भले, संपदा वही जाय तोय भले, न शोक राखशो, न दुख राखशो, न सुख समझो, कई नहीं। भगवान जे परिस्थिति आपे छे एनो स्वीकार करी लो साहेब। पण आपणे तो दुख आवे कोने दुख कहीए, पैसो आवे सुख, पैसो वयो जाय ए दुख। एटले कहेवू गमे, विपदो नैव विपदः संपदो नैव संपदः। पैसो आवे ए सुख छे, पैसो वयो जाय ए दुख छे। पण ना, आपड़ा जीवन नु साचु सुख भगवान नु सुमिरन छे। एटले हनुमान जी कहे छे, जब तब भजन न सुमिरन होई। रामचरित मानस मां શ્રેષ્ઠ બતાવ્યું કે જ્યારે ભગવાનના નામનો ઉદ્ગાર ન થાય એ અમારા માટે દુઃખ છે, અને જ્યારે જ્યારે ભગવાનનું નામ લઈએ એ અમારા માટે સુખ છે। આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે, માંડ કરીને મળ્યો છે, આમનામ ન જતો રહે એની ખાસ કાળજી રાખજો। પણ આ મનુષ્ય અવતારના આ દેહમાં તમે ક્યારેય પણ કોઈ દિવસ તમે અભિમાન ન કરશો, દેહાધ્યાસનો ત્યાગ કરજો। એટલે અહીંયા ધેનુકાસુરનો વધ કર્યો અને મહાપુરુષે બતાવ્યું કે દેહાધ્યાસ એ પણ તમારે એક દિવસના સમયે છોડવું પડશે, માટે દેહાધ્યાસનું પણ અભિમાન ન કરશો। હવે કાલે નાગનું દમન, આખા શરીરની સાથેની વાત છે સાહેબ, આ જીવનની વાત છે। જુઓ, પેલા દંભને મારવાની વાત કરી, પછી આ દેહાધ્યાસને છોડવાની વાત કરી, અને હવે કાલીનાગના દમનની કથા। એટલે શરીરમાં રહેલી ઇન્દ્રિયો, આધ્યાત્મિક અર્થમાં આ કથા બતાવે, આ શરીરમાં રહેલી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને મરાય નહીં, એને આપણા વશ કરાય। જુઓ, ભગવાને કાલીનાગને માર્યો નથી, કાલીનાગને વશ કર્યો। અને આધ્યાત્મિક અર્થ એમ કહે છે કે કાલીનાગ એ ઇન્દ્રિયાધ્યાસ છે, એટલે હાથ પગ જીભ આંખ કાન નાક આ બધી આપણી ઇન્દ્રિયો છે। આ ઇન્દ્રિયો ખરાબ કામ કરે ને તો આને મારી ન નખાય, આ હાથ ખરાબ કામ કરે તો આને કાપી નો નખાય, પણ આને સમજાવાય, આને આપણા વશ કરાય, એ ભાઈ હવે ખરાબ કામ ન કરતો। ઇન્દ્રિયોને વશ કરવાની, એટલે કાલીનો નિગ્રહ કર્યો। આ કથા બે રીતે વર્ણવી શકાય છે, એક નરસિંહ મહેતાના પદ રૂપે અને એક ભાગવતના મૂળ સ્વરૂપે। ભાગવતના મૂળ સ્વરૂપની જો કથા કરીએ તો ભગવાન જ્યારે કાલીનાગને નાથવા માટે થઈ અને કાલિંદીના ધરામાં ગયા છે, કાલિંદીના ધરામાં જાય છે ત્યારે પિતાંબરનો કછોટો વાળ્યો અને ઉતરી એને નીચે ધરતી ઉપર મૂક્યું, અને એ સમયે ભગવાન કદમના વૃક્ષ ઉપર ચડી એવી છલાંગ લગાવે કે સીધા ભગવાન કાલીનાગ પાસે। બે કાળિયા છે,
બે બાહુ બળ્યા છે. ભગવાને કાલી નાગ ને સમજાવ્યો કે તું જતો રહે. કાલી નાગ ન સમજો, જયારે દંડ આપ્યો અને જયારે ના ગાત્રો ઢીલા પડ્યા, મુખમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી, ત્યારે નાગણીઓ આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે આને છોડી દો. ભાગવતમાં અંતમાં નાગણીઓ આવે છે અને નરસિંહ મહેતાના પદમાં પેલા નાગણીઓ આવે. જયારે ભગવાન પ્રવેશ કરે ત્યારે નાગણીઓ ભગવાનને કહે છે અને નરસિંહ મહેતા કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધને આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, ચાલો જા. ભગવાન કૃષ્ણ જવાબ આપે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, કે નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિષ હું હાર્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે યમને બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાડી જાને. ભગવાન કૃષ્ણ કહે છે કે હે નાગણ, હું નથી મારે કે ભૂલ્યો, કે નથી મારા કોઈ વેરીએ વળાવ્યો, હું તો અહીંયા મારું જુગટું રમતા હાર્યો એટલે લેવા આવ્યો છું. નાગણીઓએ ભગવાનને થોડીક પ્રલોભન આપ્યું. નાગણીઓ કહે છે, તું વયો જા, તું કે તો અમે તને અમારા હાર આપી દઈ, અમારી દોરીઓ આપી દઈ, અમારા પતિને ખબર ન પડે એમ છાનું મનું બધું આપી દઈ, લાખ સવાનો હાર આપું આપું રે તુજને દોરીઓ. ભગવાન કહે છે કે એલી નાગણું, તમારે મારા માટે શું કામ ચોરી કરવી છે અને મારે તમારા હાર લઈને જાવું ક્યાં? શું કરું નાગણ હાર તારો, શું કરું હું દોર્યો, શાને રે કારણે નાગણ તારે કરવી તારા ઘરમાં ચોરીઓ, શા માટે? છતાં ભગવાન ન પાછા આવ્યા ત્યારે નાગણીઓએ પોતાના પતિદેવ એવા કાલી નાગને જગાડ્યો. પણ પોતાના પતિને જગાડવાની શૈલી કેવી છે? મૂછ મરડી ચરણ ચાપી, મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે મારા બળવંત સ્વામી, બારણે બાળક આવ્યો. હે સાળા કમાળા
ચરણની સેવાઓ કરે છે અને મૂછ મરડી, મૂછ મરડવાનો અર્થ બતાવ્યો, એને એનું બળ યાદ કરાવ્યું, એની વીરતા યાદ કરાવી, બળ યાદ કરાવ્યું. અને કહે છે કે બારણે કોઈક બાળક આવ્યો છે, હઠ પકડીને ઉભો છે, જતો નથી. અને ત્યારે કાલી નાગ ઉભો થયો અને કહેવાય છે કે બે બાહુ વળ્યા અને બાથે વળી ગયા. ભગવાન કૃષ્ણ અને કાલી નાગનું યુદ્ધ થાય છે અને એ સમયે કાલી નાગે ભગવાન કૃષ્ણના આખા શરીરે એવો વીટલાઈ ગયો, એવો વીટલાઈ ગયો અને ભગવાને લીલા કરી પોતાનું શરીર એટલું વધાર્યું, એટલું વધાર્યું કે કાલી નાગના ગાત્રો ઢીલા પડી ગયા, એક એક મંગોડાઓ ઢીલા પડી ગયા. કાલી નાગના ગાત્રો ઢીલા પડવા લાગ્યા અને કાલિંદીના ધરામાં જે જગ્યાએ ભગવાન હોય ત્યાં કાલીનાગ ફેણ મારે ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. વળી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, આમ અનેક જગ્યાએ ફેણનો પ્રહાર કર્યો અને એ સમયે લોહીની રક્તની ધારાઓ વહેવા લાગી. આ બાજુ ગોવાળિયાઓએ જઈ અને માં યશોદાને, નંદ બાબાને સમાચાર આપ્યા. ગોપ, ગોવાળો, નંદ બાબા, યશોદા, દાઉજી મહારાજ બધા કાલિંદીના કિનારા ઉપર અને યશોદાનો જીવ તાળવે ચોટે, મારા લાલાને કઈક થઈ જશે. અને હવે ભગવાને પોતાની લીલા શરૂ કરી. કનૈયો બહુ મોટો મદારી સાહેબ, તમે જુઓ ગામમાં પેલો મદારી આવે ને તો સીધે સીધો ખેલ ચાલુ ન કરે, પેલા ડૂબડૂગી વગાડે અને જ્યારે ઓડિયન્સ બરાબર નું ભેગું થાય પછી કોથલો ખોલે અને પછી કે આ લાભુડી, આ કંકુડી, આ દેરાણી, આ જેઠાણી, જેઠાણી દેરાણી ઘરે ગઈ, દેરાણી જેઠાણી ગઈ, એ ક્યાં હાથમાંથી ક્યાં મૂક્યા ખબર ન પડે. પછી ખેલ ચાલુ કરે એમ કૃષ્ણએ પણ સાહેબ આખું ઓડિયન્સ જામી ગયું કાલિંદીના કિનારા ઉપર અને પછી કેડમાં ખોસેલી બંસરી કાઢી અને ભગવાને વેણુનાદ કર્યો છે. કાલી નાગના ગાત્રો ઢીલા પડ્યા અને જ્યારે હવે રક્તની ધારાઓ વહેવા લાગી ત્યારે નાગણીઓ આવીને ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે આને મારી નાખશો તો અમારું સિંદૂર ભૂસાઈ જશે, અમે વિધવા બનીશું, તમે આને મારશો નહીં. ભગવાન કહે છે કે કાલી નાગ તું અહીંથી જતો રહે, આ કાલિંદીની ધરાને છોડી દે. કાલી નાગ કહે છે પ્રભુ હું ક્યાં જાઉં, બહાર જાઉં તો ગરુડનો મને ડર લાગે, મને મારી નાખશે. અને ભગવાન કહે છે કે કાલી તું અહીંયાથી નીકળી અને સીધો મારા મણિદ્વીપમાં જતો રહે જ્યાં મારું યજન થાય છે. અને એ સમયે કાલીનાગે ભગવાનનું શરણાગતિ સ્વીકારી ભગવાન કાલીનાગની ફણા ઉપર આવે છે, પાંચ દોરીઓ પકડી અને એ સમયે ભગવાનને કાલીનાગ જળમાંથી બહાર લઈને જાય અને દેવતાઓ ભગવાનને પુષ્પના ટોપલાઓથી વધાવે છે, નાગણીઓ ભગવાનને સાચા મોતીને વધાવે છે. નરસિંહતાનું પદ અને અંતિમ પંક્તિ કહે છે, થાળ ભરી સજ મોતીડે ને નાગણે નાગ વધાવ્યો, થાળ ભરી સગ મોતીડે ને નાગણે કૃષ્ણ ને વધાવ્યો, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. હે કમળ છાને જાને બાળા સ્વામી અમારો જાગશે, જાગશે નાગણીઓએ ભગવાનને એવા સજ મોતીડેથી વધાવ્યા
અને નાગને છોડાયો છે, મણિદીપમાં ગયો, જે જગ્યાએ ભગવાનનું યજન ચાલે છે. આ કથા સમજાવે છે ભગવાને કાલી નાગનો નિગ્રહ કર્યો છે. ત્યારબાદ દવાગ્નિનું પાન ભગવાને કર્યું. પ્રલંબાસુર નામનો એક રાક્ષસ જ્યારે તો કહે છે વાંસળી વાંસમાંથી બને, પણ વાંસ મોટો હોય ત્યારે કોઈક એના ઉપર શરીર ઉપર ઘા કરે, હથિયારના ઘા કરે, એના નાના ટુકડા કરે, એની અંદર છિદ્રો પાડે. આ બધી વેદનાઓને જે વેઠે ને સાહેબ, એ કૃષ્ણના હોઠ સુધી જઈ શકે. દુઃખને સહન કરે એ કૃષ્ણના મુખ સુધી જઈ શકે, ભગવાનના ચરણ સુધી જઈ શકે. સુખની અનુભૂતિ કરવી હોય તો દુઃખને ગ્રાહ્ય રાખવું જ પડશે. એ વેણુનાદની કથા બતાવી. ત્યારબાદ વસ્ત્રહરણ લીલાની કથા. એટલે ભગવાને ગોપીઓના જે વસ્ત્રહરણ કર્યા, આપણે કહીએ છીએ શરીરના વસ્ત્રો, ભગવાને શરીરના વસ્ત્રો હરણ કર્યા, પણ વાસનાના વસ્ત્રો ઉતારવા માટે. જ્યાં સુધી વાસના ન જાય ત્યાં સુધી વાસુદેવ ન મળે, વાસના હટે એટલે વાસુદેવ મળે સાહેબ. જ્યાં સુધી જીવનમાં કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર રૂપી વાસનાઓ છે ત્યાં સુધી વાસુદેવ નહીં મળે, પ્રેમરૂપી કૃષ્ણ નહીં મળે ક્યારેય. પ્રેમરૂપી કૃષ્ણની પ્રાપ્તિ માટે તમારે વાસનાને છોડવી રહી. વસ્ત્રહરણ લીલાની કથા બતાવી. ત્યારબાદ બ્રાહ્મણ પત્ની ઉપર જે કૃપા કરી એની કથા બતાવીને અંતમાં હવે ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ઇન્દ્રમદ ભંગ લીલાની કથા બતાવે છે. ઇન્દ્રમદ ભંગ લીલાની કથા એટલે ભગવાન ગિરિરાજના પૂજાની કથા. આપણે કદાચ જતીપુરા ન જઈ શકીએ, કઈ વાંધો નહીં, આજ ભાગવતના માધ્યમથી ભગવાન ગિરિરાજની પૂજાનો પ્રસંગ આવ્યો અને અહીંયા કાછડિયા પરિવારે જાણે ગિરિરાજ ભગવાન અહીં જ પધાર્યા હોય આવું એક રૂપ બનાવ્યું, એક સ્વરૂપ બનાવ્યું. તો એ ગિરિરાજની પૂજા કરીશું આપણે. અને ઇન્દ્રમદ ભંગલીલાની કથા ભગવાન સુખદેવ રાજા પરીક્ષિતને સંભળાવે. સાંભળ રાજા, નવું વર્ષ હતું, બેસતું વર્ષ, એટલે ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ વડીલોને વંદન કરી અને સૌ બેઠા છે. જ્યારે સૌ બેઠા છે એવાની અંદર નંદ બાબાએ વાત કરી, કનૈયા આજે નવું વર્ષ છે તો આપણે ઇન્દ્રની પૂજા કરી લઈએ. કનૈયો કહે છે, બાબા ઇન્દ્રની પૂજા શા માટે? અરે લાલા, ઇન્દ્ર આપણને જીવાડે છે, એ આપણા માટે વરસાદ મોકલે છે, આપણા માટે તાપ મોકલે છે, આપણા માટે વાયુ મોકલે છે, આ બધું આપણા માટે મોકલે છે, એટલા માટે આપણે એની પૂજા કરીએ. નહીં બાબા, ઇન્દ્ર નથી જીવાડતો, જીવાડે છે મારો ગિરિરાજ, મારો ગોવર્ધનનાથ. આ કથા એટલે પ્રકૃતિની પૂજાની કથા છે. ભગવાને દ્વાપર યુગમાં બતાવ્યું કે હે જીવાત્મા, કળિયુગમાં તમે પ્રકૃતિનું પૂજન કરજો, પ્રકૃતિનું તમે જતન કરજો, તમે પ્રકૃતિને બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે. જળને બચાવો એ પણ પ્રકૃતિ છે. પ્રકૃતિની પૂજાની વાત કરતો એટલે બાબા નંદ કહે છે કે લાલા, જો ઇન્દ્રની પૂજા નહીં કરીએ અને ગિરિરાજની પૂજા કરીશું ને તો ઇન્દ્ર કોપે ભરાશે અને પરિણામ ખરાબ આવશે. અરે બાબા, જે કરવું હોય તે કરી લે ઇન્દ્રને, પણ જો પૂજા કરવી હોય તો મારા ગોવર્ધનનાથની, મારા ગિરિરાજ પર્વતની. બહુ સમજાવ્યા ભગવાન કૃષ્ણને પણ ન સમજ્યા. અને અંતે બાબા નંદ બાબાએ હા પાડી કે ભલે લાલા, તો તું જેમ કહે તેમ આપણે કરીએ, આપણે ગિરિરાજની પૂજા કરીએ. અને સૌ લોકો તૈયાર થયા, બ્રાહ્મણોને બોલાવ્યા, તમામ પ્રકારની સાધન સામગ્રી તૈયાર થઈ, સામગ્રીઓને લઈ લઈ અને સૌ ગોપ ગોવાળો ભગવાન ગિરિરાજની પૂજા માટે નીકળે છે. અને મને કહેવું ગમે છે કે આવો તમે પણ મારી સાથે ગિરિરાજની પૂજા આપણે જતીપુરામાં કરવા જઈએ. વિતજા પૂજા ન કરી શકો તો કાંઈ નહીં, તનુજા ન કરી શકો તો કાંઈ નહીં, પણ બેઠા બેઠા માનસી તો પૂજા કરો. અને માનસી પૂજામાં લોભ ન કરતા હો, ભલે થોડીક ખાંડ વધી જાય પાછી ન કાઢતા,
નકુલા શેઠની જેમ થાય, માનસી પૂજા કરે, રોજ ભગવાનને ભોગ ધરાવે, અને એમાં માનસી પૂજામાં ભગવાનને દૂધ ધરાવ્યું તે વળી શેઠને થયું, એમાં ખાંડ વધારે પડી ગઈ, તે દૂધમાંથી ખાંડ કાઢવા ગયા, ભગવાને હાથ પકડ્યો, એલા લોભિયા નાખી નથી ને કાઢશો હેનો. એટલે આપ સૌ મારી સાથે ભગવાનની માનસી પૂજા કરો, આવો આપણે સૌ ભેગા મળી અને ભગવાન ગિરિરાજની પૂજા કરવા જઈએ. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા, માખણ લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા, ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા, તાલીઓ કે સાથ ગાઈએ ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા, લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા, કોરીરાધાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા, માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા, માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા, ગોરી રાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા, ગોરી રાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા, માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા, ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા, ગોપ ગોવાળો સાથે આવ્યા ગિરિરાજની પૂજા કરવા, બસ એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં, બસ એક બાર આજા ગિરિરાજ, બસ એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં, બસ એક બાર આજા ગિરિરાજ કે શરણ મેં, 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 એક બાર આજા ગિરિરાજ કે
शरण में, बस एक बार आजा गिरिराज के शरण, अब तो एक बार आजा गिरिराज के शरण में, बस एक बार आजा गिरिराज के शरण में। माखन मिश्री लेने आव्या गिरिराज नी पूजा करवा, माखन मिश्री लेने आव्या गिरिराज नी पूजा करवा, मारी राधिका ने साथ लाया गिरिराज नी पूजा करवा, गोरी राधिका साथे लाया गिरिराज नी पूजा करवा, माखन मिश्री लेने आव्या गिरिराज नी पूजा करवा, माखन मिश्री लेने आव्या गिरिराज नी पूजा करवा। सरस मजानो माता बहनों ने विनती, सर्कल बनाओ, सरस मजानो सर्कल बनाओ। गोरी राधिका ने साथे लाया राजनी पूजा करवा, गोरी राधिका ने साथे लाया गिरी राजनी पूजा करवा, पाड़ो तो मारा नाम नी दे बीजी थाड़ी ना हो जो, थाड़ी पाड़ो तो मारा नाम नी दे बीजी थाड़ी ना हो जो, थाड़ी पाड़ो तो मारा नाम नी दे बीजी थाड़ी ना हो जो, थाड़ी पाड़ो तो मारा नाम नी रे बीजी थाड़ी ना हो जो, तो करो तो मारा नाम नी रे बीजी बातू ना हो जो, बातू करो तो मारा नाम नी रे बीजी बातू ना हो जो, बातू करो तो राधे श्याम नी रे बीजी बातू ना हो जो, बातू करो तो राधे श्याम नी रे बीजी बातू हो जो, बचपन बचपन मागनो फिर छे रे बचपन कोने के वाय जो, बचपन बचपन मागनो फिर छे रे बचपन कोने के वाय जो, बचपन बचपन मागनो फिर छे रे बचपन कोने के वाय जो, बचपन बचपन मागनो फिर छे रे कोने बचपन के ये बचपन माधुव जी ने हरी मया रे इने बचपन कहवाय जो, बचपन माधुव जी ने हरी मया रे इने बचपन कहवाय जो, ताली पाड़ो तुम्हारा नाम नी ने बीजी ताली ना होय जो, ताली पाड़ो तुम्हारा नाम नी रे बीजी ताली ना होय जो। युवानी युवानी मा फेर छे ने युवानी कोने के वाय जो, युवानी युवानी मा फेर छे रे युवानी कोने के वाय जो, युवानी युवानी मा फेर छे ने युवानी
उन्हें केवाई जो युवानी युवानी माँ फेर छे रे युवानी कोने के वाय जो युवानी माँ मीरा माई ने शाम मिला रे युवानी एने के वाय जो युवानी माँ मीरा माई ने शाम मिला रे युवानी एने के वाय जो थाली दे पड़ो तुम्हारा नाम नी ने बीजी थाली ना हो ये जो थाली पड़ो तुम्हारा नाम नी रे बीजी તાળી ન હોય જો હવે વાતું કરો તો મારા રામની રે રાજુભાઈ વાતું ન હોય જો વાતું કરી લો મારા રામની રે બીજી વાતું ન હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા ને સેવા એને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે ને સેવા કહેવાય જો હવે તાળી પાડો તો મારા નામ ની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા નામ ની રે બીજી તાળી ન હોય જો વાતું કરી લ્યો મારા રામ ની રે બીજી વાતું ના હોય જો વાતું કરી લ્યો મારા રામ ની રે બીજી વાતું ન હોય તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પણ તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પણ તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પણ તમારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતું કરી લ્યો મારા રામની રે બીજી વાતું ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો હવે વાતું ન હોય જો હવે વાતું ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો વાતું ન હોય જો તાળી ન હોય તાળી પાડો તો મારા રામની ને બીજી તાળી ન હોય જો વાતું કરી લો રાધે શ્યામની રે બીજી વાતું ન હોય જો વાતું ન હોય જો ગોરી રાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા ગિરિરાધિકાને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા સૌ લોકો આવ્યા છે નંદ બાબા યશોદા ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ ગોપ ગોવાળો બરસાનાના લોકો પણ આવ્યા છે કારણ કે નવું વર્ષ છે બધા મળવા આવ્યા છે એટલે સૌ લોકોને સાથે લઈ અને ભગવાન કૃષ્ણ બ્રાહ્મણોની સાથે સામગ્રી લઈ અને પધાર્યા અને ભગવાન ગિરિરાજની પૂજા કરે છે નંદ બાબા યશોદા પૂજામાં બેઠા છે એક બાજુ દાઉજી મહારાજ એક બાજુ ભગવાન કૃષ્ણ અને બ્રાહ્મણો વેદ મંત્રોથી ઘોષ કરે છે શું વેદ મંત્રોથી ભગવાનની પૂજા કરી હરિ ઓમ
सहस्रश्रीरेखापुरख सर्वञ्जदभूतं जस्य भाव्यं जगन्मेनातिरोहति एतावानस्य महिमानो जायांश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं देवि त्रिपादोर्द्वोदेत पुरुषः पादोऽस्येह भवत पुनः ततो विक्रमत्सासनानसरे अभि ततो विराड जायत विराजो अधिपुरुखः स जातो अत्यरीत्य तपश्चात् भूमिमाथा पुरः વેદ મંત્રોથી બ્રાહ્મણોએ પૂજા કરાવી છે. એક પછી એક વેદ મંત્રનું ગાન થાય અને બ્રાહ્મણો પૂજા કરાવે છે. ભગવાનને શુદ્ધ જળથી નવરાવ્યા, પંચામૃતથી નવરાવ્યા, યમના જળથી ભગવાનની ઉપર અભિષેક થયો છે. યમના જળનો અભિષેક કર્યો, ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર યજ્ઞોપવિતના દાન દેવાયા, ભગવાનના કપાળમાં ચંદન કરવાનો સમય આવ્યો એટલે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, બાબા આ શિયાળાનો સમય છે, ઠંડી ઋતુ છે, મારા ઠાકુરને ચંદન ઓછું લગાવજો, કદાચ મારા ઠાકુરને શરદી લાગી જશે. ચંદન કરી ભગવાનને પુષ્પ ગ્રહણ કરાવ્યા, પુષ્પની માળાઓ પહેરાવી અને ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યું છે. તમે જુઓ તો ખરા, આજ કાછડિયા પરિવારે કેટલી મહેનત કરી અને આજ ભગવાન ગિરિરાજનું અહીંયા એક રૂપ બનાવ્યું. પણ આજ આજ આ કાછડિયા પરિવારે અહીંયા મહેનત કરી પણ છ મહિનાથી સાંકળી ગામના દરેક વ્યક્તિઓ, એમાંના ચાર વ્યક્તિઓ કે ભગવાનભાઈ જે માજી સરપંચ છે, લક્ષ્મણભાઈ જે હાલમાં સરપંચ છે, નંદાભાઈ ઉપસર્વશ્રેયા છે, ચંપકભાઈ રૂપાપરા અને કુમનભાઈ ઠુમ્મર અને આ સાંકળી ગામના દરેક વ્યક્તિઓએ જ્યારે આ કાછડિયા પરિવારને ખંભે ખંભો મિલાવીને જ્યારે ખૂબ મહેનત કરી છે, બહુ એણે એની સાથે સતત મહેનત કરી અને ખૂબ સાથ અને સહકાર આપ્યો ને, એટલે આજ આપણે હું ને તમે આજે આપણે જતીપુરામાં આવી અને ભગવાન ગિરિરાજની અહીંયા પૂજા કરી શક્યા છીએ. ચાહે માટીને નાખવાનું કામ હોય તો એ ભલે, ચાહે કોઈ ચણતરનું કામ હોય તો એ ભલે, ચાહે રંગને રોગાન કરવાના હોય તો એ ભલે, કોઈ પણ કાર્ય હોય, પણ સાંકળી ગામના એક એક વ્યક્તિઓ અહીંયા આવી અને આ કાછડિયા પરિવારને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. બાપ ઠાકોર તમારા ઉપર ખૂબ રાજી રહેશે. આ કાછડિયા પરિવાર તમારો સદૈવ અને માટે ઋણી રહેશે. અને એમાં પણ જેણે આ પવિત્ર ધામની આ જગ્યા આપી એટલે આજ આ ગિરિરાજની પૂજા કરી રહ્યા છે. ભગવાનને ભોગ લગાવ્યો, ભગવાનની આરતી કરી, ભગવાનને આરતી કર્યા બાદ મંત્ર પુષ્પાંજલિ આપી. હરિ ઓમ જગણેન જગનમાયા જંત દેવા સ્થાવાનિ ધર્મ્યાણિ પ્રથમાન્યા સન્ન દેહનાકં
महिमानः सचन्द्र जतर पूर्वे सात्याः सन्ते देवाः। ભગવાનના ચરણારવિંદમાં મંત્ર પુષ્પાંજલિ આપી છે, ઈશ્વરનું વેદ મંત્રોથી પૂજા કરી છે બ્રાહ્મણોએ, ભગવાન કૃષ્ણ ભગવાનને મંત્ર પુષ્પાંજલિ સમર્પિત કરે છે, ભગવાનને વિશેષ અર્ઘ્ય ફળ પ્રદાન કર્યું છે અને અંતમાં ભગવાન પાસે ક્ષમા યાચના કરે છે અને ભગવાન પાસે ક્ષમા કહેતા કહે છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ભગવાનની આરાધના કરી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ સમર્પિત કર્યા અને એ સમયે બારું બરાબર આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે આજ વ્રજના લોકોએ મારી પૂજા નહીં પણ વ્રજના લોકોએ ગોવર્ધન પર્વતની પૂજા કરી, ગિરિરાજ પર્વતની પૂજા કરી છે। જ્યારે ગિરિરાજ પર્વતની પૂજા કરીના સમાચાર સાંભળ્યા અને એ સમયે ઇન્દ્ર એટલા કોપે ભરાયા કે જાવ વરુણ દેવને આજ્ઞા કરી કે તમે વ્રજ વૃંદાવન ઉપર એવા વરસી પડો, એવા વરસી પડો, બારે મેઘ ખાંગા થયા, મુશળધાર વરસાદ વરસ્યો, નદી ને નાળાઓ છલકાવા લાગ્યા છે, જળ બંબાકાર થવા લાગ્યો, વાયુદેવ સાથે આવ્યા છે, વીજળીના કડાકાઓ થાય છે અને આ દ્રશ્ય જોઈ અને નંદ બાબા યશોદા ગોપીઓ ગોવાળો ભગવાન કૃષ્ણને કહે છે કે કનૈયા હવે બચાવ, આ ઇન્દ્ર કોપે ભરાયા, હવે શું થશે। અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, બાબા ચિંતા ન કરો, મારા ગિરિરાજ મારો ગોવર્ધન નાથ બધાયની રક્ષા કરશે। અને એ સમયે જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણએ પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગિરિરાજને ધારણ કર્યા। બોલ્ય ગિરિરાજ ધારણ કી જય, ગોવર્ધન નાથ કી। ભગવાને ગિરિરાજને ધારણ કર્યા, એક દિવસ નહીં, બે દિવસ નહીં, આ લીલા સાત દિવસ ચાલી છે। સાત દિવસ ભગવાને ગિરિરાજને ધારણ કર્યા છે। ગોવાળિયાઓ જેમ જેમ નીચે આવતા ગયા, વ્રજવાસીઓ નીચે આવતા ગયા, તેમ તેમ ભગવાન પોતાનું કદ વધારતા ગયા છે। ગોવાળિયાઓ લાકડીના ટેકા લઈને ઉભા રહ્યા, કનૈયા હવે તું હાથ લઈ લે, અમે ઉભા છીએ તમ તમારે। કનૈયો કહે છે, એલા ગોવાળો જરા ધ્યાન રાખજો, લઈ લઉં છું હાથ, આ લઈ લે તમ તમારે, અમે ઉભા છીએ। એવા લાકડીના ટેકા આપ્યા, ભગવાને જરા હાથ નીચે કર્યો અને ગિરિરાજ નીચે આવ્યા અને ગોવાળિયા કહે છે, કનૈયા લેજે નહીં તો મરી ગયા। ફરી ભગવાને ગિરિરાજને ધારણ કર્યા છે। ગિરિરાજને ધારણ કરે, સાત દિવસ સુધી આ લીલા ચાલી। એમાં બરસાના વાળા લોકો હતા, બરસાના વાળા લોકો એક બાજુમાં ઉભા રહીને વિચાર વાતો કરે છે, આ પર્વત કઈ કનૈયા નથી ઉપાડ્યો, આ પર્વત આપણી રાધાએ ઉપાડ્યો છે, કારણ કનૈયાનું દાબુ અંગ એટલે રાધા, કનૈયાનું દાબુ અંગ એટલે રાધા છે। અને જુઓ કનૈયાએ ક્યાં હાથે પર્વત ઉપાડ્યો છે, ડાબા હાથે, એટલે આ પર્વત આપણી રાધાએ ઉપાડ્યો કહેવાય, કનૈયાએ નહીં। આ સમાચાર કનૈયાને મળ્યા, કનૈયો કે વળખાય વાંદરો ને માલ ખાય મદારી, અહીંયા બળ હું કરું ને બધો જસ પેલી રાધા લઈ જાય, એમ કેમ ચાલે। અને ભગવાને જમણા પગની આટી મારી અને કેડમાં ખોસેલી બંસરી કાઢીને અધરાર્પિત કરી અને ભગવાન વેણુનાદ કરી અને કૃષ્ણ બોલ્યા છે,
કે હે ગિરિરાજ, હે ગોવર્ધનનાથ, તમે જો મારી ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવાથી એક વેત અધર જઈ અને નિરાધાર ઉભા ન રહો તો તમને મારી બાસુરીના સોગંધ છે. અને ભગવાને વેણનો નાદ કર્યો અને ગિરિરાજ એક વેત ભગવાનની આંગળીથી અધર જઈ અને નિરાધાર ઉભા રહ્યા અને બરસાના વાળાનો મોહ ઉતારી નાખ્યો ભગવાને. બરસાના વાળાનો તમામ મોહ કાઢી નાખ્યો ભગવાને. સાત દિવસ આ લીલા ચાલી. ઇન્દ્રને ખબર પડી ગઈ કે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. એકાંતમાં આવીને ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે હે નારાયણ, મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે ઇન્દ્ર, આ જીવનમાં કોઈ દિવસ પદ મળે ને તો પદનો અહંકાર ન કરશો, પદનો સદુપયોગ કરી અને બધાને રાજી રાખવા. અહીંયા બે સંદેશાઓ ભગવાને આપ્યા. એક પર્વતની પૂજા કરી અને ભગવાને કીધું કે હે જીવાત્માઓ, તમે પ્રકૃતિની પૂજા કરજો, પ્રકૃતિની પૂજા તમે કરશો તો પ્રકૃતિ તમને બચાવશે. અને બીજી વાત, કોઈ સત્તા મળે તો સત્તાનો ક્યારેય દુરુપયોગ ન કરવો. આ બે કથા બતાવી અને ઇન્દ્ર મદ ભંગલીલાની કથા ભગવાન સુખદેવે પરીક્ષિત મહારાજને વર્ણવી, એ કથા મેં આપને વર્ણવી. એ સાથે આજે પાંચમા દિવસની કથાને હું અહીંયા જ વિરામ આપું. આવો સૌ સાથે મળી અને મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો ગિરિરાજ ધરણ કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, અપને અપને ગુરુ મહારાજ કી જય, અપને અપને માતા પિતા કી જય, સુરાપુરા દાદાની ફોડિયાર માત કી, સ્વામિનારાયણ ભગવાન કી, આજ કે આનંદ કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. આજના દિવસની કથાને અહીં વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ એવા દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવો આપણા ભારતીય સંસ્કારો મુજબ, સંસ્કૃતિ મુજબ સવારે જમે એને શિરામણ, બપોરે ભોજન અને સાંજે વાળું. તો વાદ્યવૃંદને કહેશું કે ભગવાનને થાળ જમાડીને પછી આરતી કરજો. એટલે સૌ પહેલાં ભગવાનને થાળ જમાડજો. આવતીકાલ સવારે 8:30 કલાકે ભગવત ચર્ચા માટે મળીશું અને આવતીકાલ સાંજે 5:30 કલાકે એ સરસ મજાની મારા ઠાકુરની જાનને અહીંયા પરણાવીશું. માધુપુરનો માંડવો અને જદુકુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી ને દુલ્હો શ્રી ભગવાન. તો આવતીકાલ ભગવાનની જાડેરી જાન લઈને બધા આવશે. અને એ હું તમને બધાને વ્યાસપીઠથી કહું છું કે હું માંડવે રહેવાનો, મારા વ્યવહારમાં બધા આવજો. તપ સૌને મારા રાધે રાધે. હરિઓમ તત્સત. એ વિઠ્ઠલ વાળો કરવાને વેલાયાવ જો રે, એ વિઠ્ઠલ વાળો કરવાને વેલાયાવ જો રે, તમને જમાડું ઘણા ભાવથી રે, તમને જ
વાળું કરવાને વેલા આવજો રે, એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, મે તો લાડવા બનાવ્યા ઘણા ભાવથી રે, મે તો લાડવા બનાવ્યા ઘણા ભાવથી રે, એ બાકી કેરી ધાર જોને ભાવથી રે, એ બાકી કેરી ધાર જોને ભાવથી રે, હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, એ મે તો બાજરાનો રોટલો ખડ્યો ભાવથી રે, મે તો બાજરાનો રોટલો ઘડો ભાવથી રે, એવી તાંદળિયાની ભાજી જોને વિદુરજીની રે, એવી તાંદળિયાની ભાજી જોને વિદુરજીની રે, હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, એ હું તો જળ રે જમનાજી ના લાવ્યો રે, એ હું તો જળ રે જમનાજી ના લાવ્યો રે, એ તમે આચમન કરો ને વિઠ્ઠલ નાથજી રે, તમે આચમન કરો ને વિઠ્ઠલ નાથજી રે, વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, એ લવિંગ સોપારી પાન ના પીડલા રે, એ લવિંગ સોપારી પાન ના પીડલા રે, એ તમે મુખવાસ કરો ને વિઠ્ઠલ નાથજી રે, તમે મુખવાસ કરો ને વિઠ્ઠલ નાથજી રે, વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, એવા દાસ ઘનશ્યામ તમને વિનવે રે, એવો દાસ ઘનશ્યામ તમને વિનવે રે, એ અમને રાખો ચરણ ની પાસ હોજી રે, અમને રાખો ચરણ ની પાસ હોજી રે, વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, એ 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 વેલા આવજો રે, હા વેલા આવજો રે, એ વેલા આવજો રે, હા વેલા આવજો રે, આરતી માટે યજમાનો વધારો, આરતી માટે હલો રસોડા સમિતિના બહેનો અને ભાઈઓ સ્વયંસેવકો તાત્કાલિક રસોડામાં પહોંચી જાય. Oh,
गिरिराज धरण की जय। बाके बिहारी तेरी आरती गाऊं, बाके बिहारी तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, आरती गाऊं प्यारे आपको रिजाऊं, आरती गाऊं प्यारे आपको रिजाऊं, श्याम सुंदर तेरी आरती गाऊं, हे गिरिधर तेरी आरती गाऊं, मोर मुकुट प्यारे शीश पे शो है, प्यारी बंसी मेरो मन मोहे, देख छवि बलिहारी में जाऊं, हे गिरिधर तेरे आरती गाऊं, नाथ ये नाथ के नाथ तुम हो, दुख सुख जीवन साथी तुम हो, श्री चरणों में मैं शीश झुकाऊं, हे गिरिधर तेरे आरती गाऊं, श्री हरिदास के प्यारे तुम हो, मेरे मोहन जीवन धन हो, देख युगल छवि बल बल, हे गिरिधर तेरे आरती गाऊं, बाके बिहारी तेरे आरती गाऊं, कर पौर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम, सदा वसंतम हृदयारविन्दे भावं भवानी सहितं नमामि, भावं भवानी सहितं नमामि। गिरिराज धरण प्रभु तुम्हारी शरण, 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 तुम्हारी शरण प्रभु शरण, प्रभु तुम्हारी शरण, तुम्हारी शरण प्रभु तुम्हारी शरण, तुम्हारी शरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण 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 प्रभु तुम्हारी शरण। ओ श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, ओ श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा,
श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे भज मन होवे सफल तेरो काम, भज मन होवे सफल तेरो काम, भज मन हो सफल तेरो काम, भज मन हो सफल तेरो काम, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, भज मन हो सफल तेरो काम, भज मन हो सफल तेरो काम, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा, 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 हे नाथ नारायण वासुदेव, आज सौने जय श्री कृष्ण काले बेलायाव जो, 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 एक कथा संभलवा हरि गुण गावा बेला बेलायाव जो, कथा संभलवा हरि गुण गावा बेला बेलायाव जो, मन मंदिर ना खूने खूने थी कचरो काढ़ी नाव जो, मन मंदिर ना खूने खूने थी कचरो काढ़ी नाक जो, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, श्री कृष्ण गोविंद हरे मुरारी, 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 हे नाथ नारायण वासुदेवा, 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 कृष्ण कन्हैया लाल की जय, आज के आनंद की जय, गोवर्धन नाथ की जय, खोड़िया रमाथ की जय, ओम नमः पार्वती पतये हर हर। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।